नमस्कार दर्शक मित्रों, गुजरात 11 न्यूज में आपनु स्वागत छे। सौप्रथम जोईए आजना मुख्य समाचार। जूनागढ़ सहित देशभर में करवामां आवी जन्माष्टमी पर्वनी उजवणी, लालाना वधामणा कराया। जूनागढ़ में रस्तानी महामारी, प्रजा त्राहीमाम। जूनागढ़ना गुलाधर गामे थयेल हत्याना आरोपी ने पकड़ी पाड़ती पोलीस। अने जेतपुरना जेतलसर रेलवेना आरपीएफना सब इंस्पेक्टरे दारू पीने धमाल मचाववानो वीडियो थयो वायरल। हवे जोईए समाचार विगतवार। जूनागढ़ सहित देशभरमां जन्माष्टमी पर्वनी उजवणी करवामां आवी हती, साथे साथे लालाना वधामणा करवामां आव्या हता। जूनागढ़ सहित समग्र सौराष्ट्र कच्छमां सातम आठम पर्वनी उजवणी करवामां आवी हती। दर वर्षे सातम आठमना पर्वनी लोको धामधूमथी उजवणी करता होय छे, परंतु आ वर्षे कोरोनानी महामारीने लई लोको द्वारा सादाईथी उजवणी करवामां आवी हती। तो जूनागढ़मां वैष्णवो सहित अनेक लोकोए घरे ज रही अने कृष्ण जन्मोत्सवनी उजवणी करी हती। अने कृष्णनो जन्मदिवस होवाथी लोकोए माखण, मिश्री, केक, चॉकलेट, अंजीर पाक, सूको मेवो वगैरे प्रसादीनो भोग धरी जन्मोत्सव बाद सोशियल डिस्टन्स साथे गरबे घूम्या हता। तो वैष्णवो द्वारा धुन बोली अने भारत तेमज विश्वने कोरोनानी मुक्ति मळे ते माटे प्रभु पासे प्रार्थना करी हती। मांगरोळमां एनएसयूआई द्वारा भक्त कवि नरसिंह मेहता यूनिवर्सिटी द्वारा लेवामां आवती परीक्षाओ रद्द करवा आवेदनपत्र आपवामां आव्युं हतुं। हाल भारत तेमज गुजरात अने सौराष्ट्रमां ज्यारे कोरोनाए अजगर भरडो लीधो छे, त्यारे जूनागढ़ जिल्लामां पण दिवसे ने दिवसे कोरोनाना केसो वधता जाय छे। ત્યારે આવી મહામારી વચ્ચે વિદ્યાર્થીઓ સંક્રમિત ન થાય અને કોરોનાની ચેઇન તૂટી શકે તે માટે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા તારીખ 25 ઓગસ્ટથી આયોજિત બીએડ તેમજ અન્ય પરીક્ષાઓ રદ કરવામાં આવે તેવી માગણી સાથે એનએસયુઆઈએ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને અનુલક્ષી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું અને પરીક્ષાઓ રદ કરી અન્ય પરીક્ષાઓની મેરિટના આધારે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી। માંગરોળ મામલતદારશ્રીને એનએસયુઆઈ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું, તેમાં અમારી માંગ છે કે યુનિવર્સિટી દ્વારામાં બીએડ તથા અન્ય પરીક્ષાઓ 25 ઓગસ્ટે લેવાનું નક્કી કરેલ છે। હાલ આવી કોરોના મહામારીના સંજોગોમાં જો પરીક્ષા લેવામાં આવે તો હજારો વિદ્યાર્થીઓ આ ગંભીર બીમારીનો ભોગ બને તેવી શક્યતા ઊભી થાય છે। તેથી આ પરીક્ષાઓ રદ કરી અને મેરિટ આધારિત માસ પ્રમોશન આપવા વિનંતી છે। ધોરાજી તાલુકાના મોટીમારડ ગામના ભાદર ડેમ 1 હેઠળ આવતી કેનાલો તથા સર્વિસ રોડનું રિપેરિંગ કરવા માગણી ઉઠવા પામી છે। ધોરાજીના ભાદર 1 ડેમ હેઠળ આવેલ સેક્શન 3 તથા 4ની કેનાલો તથા પેટા કેનાલો અને સર્વિસ રોડ પૈકી અમુક કેનાલો હાલના તબક્કે જર્જરિત થઈ જવા પામી છે। આ ઉપરાંત રસ્તાની બિસ્માર હાલત થઈ જવાના કારણે ખેડૂતોના ગાડું, ટ્રેક્ટર તેમજ મોટરસાયકલ દ્વારા જવા આવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો સેક્શન 4માં D4ની બધી માઇનોર કેનાલ તથા સર્વિસ રોડ તથા જંગલ કટિંગ કેનાલમાં માટીકામ તાત્કાલિક ધોરણે કરવામાં આવે જેથી રવિ સિઝનમાં ખેડૂતોનો પાક સલામત રહી શકે તેવી અનેક માંગણીઓ ખેડૂત દ્વારા કરવામાં આવી હતી। તેમજ ખેડૂતો દ્વારા ખેતરમાં જ રામધૂન બોલાવી ભગવાન તથા સરકારશ્રીને એકી સાથે રજૂઆત કરવામાં આવી હતી। પરેશભાઈ વાછાણી, ગામ મોટીમાળ, હું તાલુકા પંચાયતના સદસ્ય છું અને મોટીમાળ ખાતે ખેડૂત છું। મારી સરકારશ્રીને એક નમ્ર વિનંતી છે કે ભાદર 1 જેમાં સેક્શન 3 અને 4 જે કેનાલ આવે છે એમાં પેટા કેનાલો ને માઇનોરું જે કંઈ આવે છે એમાં અટણે બાવળું ઉગી ગયા છે અને ઘાસ એટલું બધું થઈ પડ્યું છે, તે વહેલીમાં વહેલી તકે એને સાફ સફાઈ કરે સરકારશ્રીને એવી વિનંતી છે। અને એની ઉપર જે રસ્તા આવેલા છે કેનાલ ઉપર તે અત્યારે બહુ પોઝિશન એની ખરાબ છે કે ખેડૂને કાંઈ પણ સાધન લઈ જવું હોય તો લઈ જઈ શકે એમ નથી, વાડીએ ખાતર અને કાંઈ પણ કામ કરવા માટે જવું હોય તો ખેડૂ જઈ શકે એમ નથી, તો જો આનું વહેલાહેર નિરાકરણ નહીં આવે તો ખેડૂનો પાક પણ મુસીબતમાં આવી જાય છે। ખેત ખાતર ને દવા ન મળે તો શું કરવાનું, ખેતર જઈ શકે એવી પોઝિશન નથી। તો સરકારશ્રીને વિનંતી છે કે વહેલામાં વહેલી તકે આ કેનાલ રિપેર કરે અને રસ્તા રિપેર કરે એવી ખેડૂત મોટીમાળ તરફથી બધાને નમ્ર વિનંતી છે સરકાર। જૂનાગઢમાં રસ્તાની મહામારીથી પ્રજા ત્રાહીમામ પોકારી ઉઠી છે। જૂનાગઢમાં વિકાસની વાતો વચ્ચે શહેરનો એક પણ રસ્તો ખાડા વગરનો રહેવા પામ્યો નથી। જૂનાગઢ શહેરમાં આ પ્રશ્ન આજનો નથી, ઘણા સમયનો છે। ચોમાસું શરૂ થતાં રસ્તાઓની હાલત બિસ્માર થવા પામે છે, પરંતુ તંત્ર દ્વારા માત્ર મરામત અને થીગડા મારીને જ કામ ચલાવવામાં આવે છે જેથી એક વર્ષમાં જ રસ્તો અતિ બિસ્માર હાલતમાં થઈ જવા પામ્યો છે।
हाल बात करिए जूनागढ़ शहर ना रस्ताओनी, तो शहर ना मजेवड़ी गेट नी अंदर थी पसार थता रस्ता मा मोटा मोटा खाड़ा पड़ी जवा पाम्या छे, जेथी वरसाद पड़े पानी भराई जता लोकोने अकस्मात नो भोग बनवू पड़े छे। तो गांधी चौक थी वैभव फाटक बस स्टेन्ड सुधीनो रोड पण दयनीय हालत मा थई जवा पाम्यो छे। अने खास करीने वात करिए तो हार्द समान विस्तार एमजी रोड नी, तो एमजी रोड पर तो गटरना काम ने लई ज्यारथी रस्तो खोदी नाखवामां आव्यो छे त्यारथी ज रिपेर न थता रस्तोनी मगरनी पीठ जेवो थई गयो छे। आ रस्तो पण वरसाद पड़े पाणी भराई जता लोकोने क्यां केटलो ऊंडो खाडो छे ते नजरे पड़तुं नथी, जेथी लोको वारंवार अकस्मातनो भोग बने छे। तो आ बाबते प्रजा के तो कोने के, कारण के आगेवानो प्रजा द्वारा अनेक वक्त तंत्रने रजूआतो करवामां आवी छे, अनेक वक्त पोतानी नाराजगी देखाड़वामां आवी छे, परंतु तंत्रना बेराकाने प्रजानी कोई बात पहोंचती नथी अने नेताओ तो मात्र पोताना किस्सानो ज विकास करवानी पड़ी छे तेवा आक्षेपो पण प्रजा द्वारा करवामां आवी रह्या छे। त्यारे हवे तंत्र क्यारे जागशे ने क्यारे जूनागढ़ने सारा रस्ता मळशे ते जोवानुं रह्युं छे। પંથલીના સોનારડી ગામ પાસેથી ઓઝત નદીમાંથી લાશ મળી આવતા ખળભળાટ મચી ગયો છે। પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના સોનારડી ગામ પાસેથી ઓઝત નદીમાંથી અજાણ્યા આઘેડની લાશ મળી આવી હતી, જેની જાણ ગામ લોકોને થતા ગામ લોકોએ લાશને બહાર કાઢી પોલીસને જાણ કરી હતી। તો આ ઘટનાની જાણ કરાતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને લાશનો કબજો મેળવી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। અમરેલીના રાજુલાના બાબરિયા ધારથી અખેગઢ ગામ તરફ જતો રસ્તો બિસ્માર હાલતમાં થઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। ચોમાસાની સિઝન શરૂ થતા અને સિઝનનો પહેલો જ વરસાદ પડતા રાજુલાના બાબરિયા ધારથી અખેગઢ ગામ તરફ જતા રોડની હાલત બિસ્માર થઈ જવા પામી છે। આ રોડ મહુવા ખુટવડા તેમજ આસપાસના ગામોને જોડતો આ રસ્તો છે, જેથી મોટી સંખ્યામાં લોકો અને વાહન ચાલકો અહીંથી પસાર થાય છે। આ રોડમાં મસમોટા ખાડા પડી જવાથી નાની ફોરવ્હીલ નીચે અથડાઈ જવાની પણ ઘટના સામે આવી રહી છે, તો જાનહાની થવાની શક્યતા વર્તાઈ રહી છે। તો આ રસ્તા પરથી એમ્બ્યુલન્સને પસાર થવામાં પણ જાજો સમય લાગી શકે તેમ છે, ત્યારે તંત્ર દ્વારા આ રસ્તાની વહેલી તકે મરામત કરાવવામાં આવે તેવી માગણી લોકોમાંથી ઉઠવા પામી છે। મારું ગામ રાજુલા તાલુકાનો અમૂલી, મારું નામ પ્રતાપ ગઢવી। બાબરિયા ધારા નજીક અખેગઢ વચ્ચેનો જે રોડ, એમાં મસમોટા ખાડા ગોઠણ સમા પડી ગયા હોય અને સરકારશ્રીને એવી રજૂઆત છે કે જવાબદાર તંત્ર આનું મરામત કામ વહેલી તકે કરાવે। જૂનાગઢના ગુલાધર ગામે થયેલ હત્યાના આરોપીને પોલીસે પકડી પાડ્યા છે। મળતી માહિતી મુજબ જૂનાગઢ તાલુકાના ગુલાધર ગામે બસ સ્ટેન્ડ પાસે ગત તારીખ 7 ઓગસ્ટ 2020 ના રોજ ફરિયાદી ઓધવજી ગગનજીભાઈ રોજાસરા કોડી તથા ગોલાધર ગામના સંકટ મોચન હનુમાનજી મંદિરના મહંત હરિદાસ ગુરુ રાઘવરાયજીના આરોપીઓ પ્રવીણભાઈ વીરાભાઈ મકવાણા, અજય પ્રવીણભાઈ મકવાણા, વિજય પ્રવીણભાઈ મકવાણા, મિલન પ્રવીણભાઈ મકવાણા તથા લાબુબેન પ્રવીણભાઈ મકવાણા દ્વારા પાઇપ, ધારિયા, કુહાડી જેવા હથિયારો વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। તો હુમલામાં ઈજા પામનાર ઓધવજી ગગનજીભાઈ રોજાસરા કોડીનું મૃત્યુ થતા હુમલાનો બનાવ હત્યામાં ફેરવાયો હતો, જેને લઈ ફરિયાદના આધારે ડીવાયએસપી પ્રદીપસિંહજી જાડેજાના માર્ગદર્શન હેઠળ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ SN સગારકા સહિત ટીમે તપાસના ચક્રો ગતિમાન કરી આરોપીઓની ધરપકડ કરી હથિયારો કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। જૂનાગઢ તાલુકાના ગોલાધર ગામે બસ સ્ટેન્ડ પાસે ફરિયાદી ઓધવજીભાઈ ગગદીભાઈ રોજાસરા અને સંકટમોચન હનુમાન મંદિરના મહંત હરિદાસને માર મારવા બાબતનો બનાવ તાલુકા પોલીસ સ્ટેશનમાં બનેલ હતો। સારવાર દરમિયાન ફરિયાદી ઓધવજી ગગદીભાઈ રોજાસરાનું મરણ જતાં આ ખૂનની કલમ ઉમેરી અને ખૂનમાં બનાવ પલટાયો હતો। આ બનાવમાં આરોપી પ્રવીણ વીરા મકવાણા, અજય પ્રવીણ મકવાણા, વિજય પ્રવીણ મકવાણા, મિલન પ્રવીણ મકવાણા અને લાભુબેન વાઇફો પ્રવીણભાઈ વીરાભાઈની ધરપકડ કરવામાં આવેલ છે। પકડાયેલા આરોપીઓ પૈકી વિજય પ્રવીણભાઈએ ફરિયાદી ઓધવજીભાઈની દીકરી સાથે લવ મેરેજ કરેલ હોય જે બાબતનું મનદુખ ચાલતું હોય, આ બાબતે અગાઉ પણ ઓધવજીભાઈ દ્વારા પ્રવીણભાઈના દીકરાને માર મારવામાં આવેલ જે બાબતની એટ્રોસિટીની ફરિયાદ પણ તાલુકા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ હતી। હાલમાં આ બનાવમાં 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને તપાસ તાલુકા પોલીસ સ્ટેશન ચલાવી રહ્યું છે। ફરિયાદી ઓધવજી ગગદીભાઈ રોજાસરા છે એ સંકટમોચન હનુમાન મંદિરના મહંત છે, હરિદાસ એમની સાથે કામ કરતા હતા।
અને એમને ત્યાં આરોપી પ્રવીણભાઈનો દીકરો વિજય પણ કામ કરતો હોય અને વિજય અને ઓદવજીભાઈની દીકરીને પ્રેમ સંબંધ થતા બંને લગ્ન કરેલ હોય જેથી આ બનાવ બનેલ છે. અમીરગઢ તાલુકામાંથી ફરી રોડ પર મેડિકલ વેસ્ટ મળી આવતા તપાસ કરવા માંગણી ઉઠવા પામી છે. પ્રાપ્ત વિગત અનુસાર બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ હાઇવેથી ઇકબાલગઢ બજારમાં આવતા મુખ્ય માર્ગ પર ફરી એકવાર મેડિકલ વેસ્ટ મળી આવ્યો હતો. એક તરફ જ્યારે સિવિલ હોસ્પિટલમાંથી દર્દીઓને પૂરતી દવા મળતી નથી અને બહારથી દવા લઈ દર્દીને સારવાર લેવી પડે છે, તો બીજી તરફ કોરોનાની મહામારી વચ્ચે રસ્તા પરથી મેડિકલ વેસ્ટ મળી આવે છે અને મેડિકલ વેસ્ટ ઘાસમાં પડેલ હોવાથી જો કોઈ પશુ ઘાસ ખાવા જાય તો મેડિકલ વેસ્ટ તેના પેટમાં જાય અને તે જોખમી સાબિત થાય તો જવાબદારી કોની? ત્યારે અમીરગઢ તાલુકામાંથી મળતા વારંવાર મેડિકલ વેસ્ટના જવાબદારો સામે તંત્ર દ્વારા તપાસ કરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી લોકોમાંથી ઉઠી છે. અમરેલી પંથકમાં સતત પડી રહેલ વરસાદના કારણે સુરવો ડેમ પાણીથી ભરપૂર થઈ જવા પામ્યો છે. હાલ ચોમાસાની સિઝન શરૂ હોવાથી અને હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, તો અમરેલી પંથકમાં પણ છેલ્લા 4 દિવસથી સતત વરસાદ વરસતા વડિયા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ડેમો નદીનાળા પાણીથી છલોછલ થયા છે અને ગઈરાત્રે સુરવો ડેમ પણ છલોછલ થતા 1 પાટિયું 2 ઇંચ સુધી ખોલવામાં આવ્યું હતું અને જો હજુ પાણીની આવક વધશે તો વધારે પાટિયા ખોલવાની ફરજ પડશે, જેથી નીચાણવાળા વિસ્તારોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે. ઉપરથી આવક છે એ પ્રમાણે આવક ચાલુ રહે અને વડિયાનો અને આજુબાજુના વિસ્તારનો પાણીનો પ્રશ્ન, જે પીવા માટેનો પાણીનો પ્રશ્ન હતો એ 1 વર્ષ પૂરતો હલ થઈ ગયો છે. આ ડેમના પાટિયા અત્યારે વરસાદનો માહોલ છે અને સરકારશ્રીની સૂચના છે કે ભાઈ હજી વધુ વરસાદ પડશે તો નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરવામાં આવે છે કે ભાઈ ગમે ત્યારે જો વધુ વરસાદ આવશે તો પાટિયા વધુ ખોલવામાં આવશે, તો વડિયા નીચાણવાળા વિસ્તાર બધાય જાગૃત રહે, જે અમે સાયરન દ્વારા અને લોકોને જાણ કરશું, પણ પાટિયા ખુલે એટલે પોતે સાવચેત રહે નીચાણવાળા વિસ્તારમાં એવી સર્વ ગામ લોકોને નમ્ર વિનંતી. જેતપુરના જેતલસર રેલવેના RPFના સબ ઇન્સ્પેક્ટરે દારૂ પી ધમાલ મચાવવાનો વિડીયો વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે. જ્યારે રક્ષક જ ભક્ષક બને ત્યારે લોકોએ ક્યાં જવું તેવો મોટો સવાલ છે. આવી જ ઘટના બની છે જેતપુર તાલુકાના જેતલસર જંકશનના ગામમાં. પ્રાપ્ત વિગત અનુસાર જેતપુરના જેતલસર જંકશનમાં રેલવેના RPFના સબ ઇન્સ્પેક્ટર દારૂના નશામાં ચૂર અને માત્ર ગંજી અને ટૂંકી ચડીમાં ઝૂમ બરાબર ઝૂમ હોવાના વિડીયો વાયરલ થતા તપાસ કરવામાં આવી હતી અને જાણવા મળ્યું હતું કે આ વ્યક્તિ જેતલસર જંકશનમાં રેલવેના RPFના સબ ઇન્સ્પેક્ટર ભાદોરિયા છે અને તેઓએ નશાની હાલતમાં ક્વાર્ટર પાસે રમી રહેલ બાળકો ઉપર રોફ પણ જમાવ્યો હતો અને માર્યા પણ હતા અને પછી સાહેબે ડોલતા ડોલતા તેને બેરેકમાં લઈ ગયા, જે ત્યાં તેઓએ નોનવેજ પાર્ટી પણ કરી હતી. ત્યારે આ સાહેબના હુમલાનો ભોગ બનનાર બાળકોને પોલીસ ફરિયાદ કરી છે, છતાં પણ પોલીસ દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ શું આમ લોકો માટે જ લાગુ પડે છે? શું સરકારી બાબુઓને કોઈ કાયદો કે નિયમ લાગુ પડતા નથી? ત્યારે દોષી RPFના સબ ઇન્સ્પેક્ટર સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી લોકોમાંથી ઉઠી રહી છે. હું કંડોલી આવ્યું છે તસર જંકશન ગામનો રહેવાસી. મારા મિત્રના રેલવે ક્વાર્ટર પાસે અમે રાતે જમીને બેઠા હતા તો અમે ગેમ રમતા હતા, ત્યાં અચાનક એક RPF નો PSI સાહેબ આવ્યો, ભદોરિયા સાહેબ નામનો. એ આવીને અર્ધનગ્ન અવસ્થામાં હતો, ચડીને ગંજી જ પહેરેલો હતો, ખાલી દારૂના ફૂલ નશામાં હતો અને આવીને અમને કાંઈ પૂછ્યું નહીં અને ગારો દઈને સીધો માર મારવા લાગ્યો. માર મારીને અમે ભાગી ગયા એટલે એ પાછો રેલવે સ્ટેશન ઉપર જતો રહ્યો. રેલવે સ્ટેશન ઉપર જતો રહ્યો એટલે અમે અમારા વાલીઓને ફોન કરીને તરત બોલાવી લીધા. ફોન કરીને બોલાવીને અમે એનો વિડીયો ઉતાર્યો એ જેવી અવસ્થામાં હતો. પછી એનો ને એનો કેસ કરવા માટે અમે એના ઓફિસે ગયા. એના ઓફિસે ગયા તો એ લોકોના બધા હતા સ્ટાફવાળા, એ હે ને દારૂની મહેફિલ જમાવીને બેઠા હતા અને શ્રાવણ મહિનામાં પણ નોનવેજનો પ્રોગ્રામ હતો એટલે અમે જોયું એટલે એનો પણ વિડીયો ઉતારી લીધો. વિડીયો પ્રૂફ છે જ અમારી પાસે અને એના ને એના પોલીસ સ્ટેશનમાં રેડ પડી ગઈ ને એવું બની ગયું. સવારે મને ઉઠ્યો ત્યારે આ વિડીયો વાયરલ થયો એની ખબર પડી, જેથી અમને બહુ દુઃખ થયું કે જો પોલીસના રક્ષકો છે જો તે જ આવું કરતા હોય
तो आम व्यक्ति नी के कोई बैरावनी नी सेफ्टी शू ये वीडियो में अमने आईना जे आरपीएफ ना जे साहेब से ई भदोड़िया साहेब ई वीडियो में अमने चोखा नजरे बताई से तेने ई जे आ घटना बनी ने ई एमा बताई से के ई नग्न अवस्था में छे ने दारू पीधेल हो लथोड़िया खाता एवं बधुं बताई से अमे तो आनी रीते बहु ज आ एकदम ओली रीते जोई छे के आवुं न बनवुं जोईए जो आवी ज रीते आ माले एने जे आ दारूनी अत्यारे आपणे गुजरात में बंदी से एने जो आवी ज रीते दारू पीने जो पोलीस जे रक्षक से ई जावू करे तो आम व्यक्ति नी ऊपर तो कंट्रोल कोण करी सके। आ ई ई आ वीडियो में अमे जोयुं एने आ गाम में बधी लोक चर्चा में ई बधी जाण मळी वात मळी अमने के आ नाना नाना छोकराओने आ रीते आ घर पासे बैठा था एने साहेब फूल नशा में होय एने आवीने आ छोकराओने मार्या। ની વાત તો એ છે કે ગઈકાલે 21:45 વાગે રેલવે ક્વાર્ટર સ્ટેશનની સામે રેલવે ક્વાર્ટર છે ત્યાં 4-5 છોકરા 16-17 વર્ષની ઉંમરના બેઠા હતા. એ અરસામાં કોઈ બનિયન અને ચડ્ડીવાળા ભાઈ નીકળ્યા અને એને આ નાના છોકરાઓ હારે ધોલ ટાપું અને ઢીકાપાટું કરેલ, જેથી તાત્કાલિક અમારા પોલીસના માણસો જે તે બનાવવાળી જગ્યાએ જઈ અને આ ઈસમ કોણ છે તેને શોધવા ગયા. પરંતુ એટલામાં ઈ ઈસમ દૂર દૂર ભાગી ગયો અને આ ઈસમ કોણ હતો તેની શોધખોળ અમે ચાલુ હતી. એ અરસામાં આ છોકરાના વાલી વારસદારો આવ્યા અને કીધું કે ભાઈ કોઈ આરપીએફના જવાન છે, જેથી અમે આરપીએફ ઓફિસે ગયા પણ ત્યાં એ જવાન મળેલ નહીં અને તાત્કાલિક એ છોકરાઓને અહીંયા ફરિયાદ લઈ છોકરાઓને સિવિલ હોસ્પિટલ જેતપુર ખાતે સારવાર યાદી મોકલી અને ત્યારબાદ તાત્કાલિક છોકરા અજયભાઈની ફરિયાદ લઈ અને ફરિયાદ અમે એટ એ ટાઈમ દાખલ કરી દીધેલ છે. ફરિયાદમાં પણ કોઈ પ્રકારનો કોઈ વિલંબ કરેલ નથી. હવે એ વ્યક્તિને છોકરાએ એવું કીધું કે કોઈ અજાણ્યા વ્યક્તિ એ અમને ધીકાપાટુનો માર મારેલ છે, જેના કારણે એ વ્યક્તિની શોધખોળ ચાલુ હતી. તે અરસામાં લોકવાયકા દ્વારા જાણવા મળેલ કે આ કોઈ આરપીએફના જવાન છે, જેથી અમે આરપીએફ ઓફિસે અમારા પોલીસ માણસો ડિસ્ટાફના માણસોને મોકલી આરપીએફ ઓફિસે જોતા જે જવાન મળી આવેલ નહીં, જેથી 323-504 મુજબ NC દાખલ કરી આગળની વધુ તપાસમાં જે નીકળે તે યોગ્ય કાર્યવાહી કરવા હાલમાં ચાલુ છે. હા સાહેબ, બીજી જો વાત કરવા જઈએ તો કે જે એની ઓફિસ છે તે ઓફિસની અંદરમાં દારૂની પાર્ટી ચાલતી હોય તેવા પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા, શું કહેશો? ના ના ના, એવું તો કોઈ જાતનો બનાવ બનેલ નથી. બધા પ્લસ બાજુમાં સ્ટેશન માસ્તરની ઓફિસ પણ તેની બાજુમાં જ છે, જેથી સ્ટેશન માસ્તર પૂરેપૂરું સ્ટેશનનું સંચાલન કરે છે અને અમારી પોલીસ પણ ત્યાં હાજર હોય છે, જેથી આવો કોઈ બનાવ બનતા નથી. એવો વિડીયો વાયરલ થયો છે સર? હા, પણ વિડીયો એવા કોઈ સંજોગોવશાત વાયરલ કરેલ હશે, બાકી આવું અમારા ધ્યાનમાં કે જોવામાં કે આવેલ નથી. નિલંબિત કરવા જેવું છે.